रुઝાન તારા નવા સાહસમાં તને કેવી તકલીફો પડી? તને કોઈકવાર ફેમિલીની મદદ જરૂર પડી કે નહીં? એક જ લાગે છે ચાલ્યું તો યા આઈ લાઈક ટુ સ્ટેન્ડ એટલે ઉભા રહીને બોલવાનું ફાવે છે એટલે હા નવા સાહસમાં જેમ બેને કહ્યું આઈ એમ ઇમ્પ્રેસ્ડ જે રીતે એમને બધી વાત કરીને જે લોજિકલ વાત કરી કે 50,000 લાખ લાવે છે 2,000 નો માણસ રાખી લો ને અને ઘરમાં કામ કરો અને તમે મજા કરો એ મજા કરે ધેટ્સ ક્વાઇટ લોજિકલ. કમિંગ બેક ટુ જે સી એમને વર્ડ યુઝ કર્યો તકલીફ આઈ વુડ મેં પહેલા બી કહ્યું કે તકલીફ ઇઝ નોટ ધ વર્ડ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇઝ ધ વર્ડ કે આપણે જે બી કરીએ છીએ તમે અગર વિચારશો કે મેં તકલીફ છે તો આઈ મીન નો પોઈન્ટ ઇટ ડુઈંગ ઇટ બેટર નોટ ડુ ઇટ ના કરો એવું વિચારો કે અરે આ તો આમાં મને કંઈ શીખવાનું મળશે આ મારું ચેલેન્જ છે કે લેટ અસ સે કે આઈ મીન હું 100 મીટર દોડી શકું છું 30 સેકન્ડમાં તો હું 100 મીટર 26 સેકન્ડમાં દોડું એ મારા માટે ચેલેન્જ છે પણ હું વિચારો કે આ તો તકલીફ છે તો હું કોઈ દિવસ દોડી નથી શકવાની. તો સિમિલરલી જ્યારે મેં કામ ચાલુ કર્યું ત્યારે યુ નો ચેલેન્જીસ બહુ આવી જેને કે મેં પહેલાં જ કહ્યું સૌથી પહેલાં ચેલેન્જ હતી કે એક તો ફિલ્ડ આઈટી એટલે નોલેજેબલ અને પાછું યંગ એટલે એક સૌથી પહેલાં મારી ચેલેન્જ હતી. બીજું કે મારી પાસે પૈસા નહોતા અને પૈસા નહોતા અને કામ કરાવવું એટલે હું શું કરતી હતી જે સ્ટુડન્ટ્સ હતા જાણે કે મારું ડિઝાઇનિંગનું કામ હતું વેબસાઇટ ડિઝાઇનિંગ તો હું સીએન અમારી કોલેજ ઓફ આર્ટ્સ છે એમાંથી સ્ટુડન્ટ્સ લાવતી હતી એના પ્રિન્સિપલને મળીને કહી દીધું કે જુઓ સાહેબ મારી પાસે પૈસા નથી પણ તમે તમારા સ્ટુડન્ટોને પેપર પર શીખવાડો છો હું બધા સ્ટુડન્ટોને જેટલા રાખીશ એ લોકોને કોમ્પ્યુટર આપીશ બુક્સ આપીશ કારણ કે આઈટી સચ એ ફિલ્ડ કે નવી ચીજો આવતી હોય બધું ફેરફાસ્તા આપીશ પૈસા નહીં આપું મારી પાસે નથી પણ એ લોકોને આ મોકો મળશે કામ કરવાનો અને પાર્ટ ટાઈમ કારણ કે ફૂલ ટાઈમ આઈ કેનોટ ઇવન એફોર્ડ ને પેલા પાર્ટ ટાઈમમાં બી મારી પાસે એટલા બી કોમ્પ્યુટર નહીં એટલે લેટ અસે 4 કોમ્પ્યુટર હોય તો લોકો 2 શિફ્ટમાં કામ કરે એટલે શું આપણે એ કામ બી નવું થાય અને શું કહેવાય રિસોર્સિસ બી ઓપ્ટિમમ યુઝ થાય એટલે આવી રીતના નવી ચીજોની અમને ઘણી ચેલેન્જીસ આવતી હતી. જ્યારે કે અમે જે ટેકનિકલ ફિલ્ડમાં હતા ઇન્ટરનેટ ફિલ્ડમાં કેબલના ફિલ્ડમાં તો કેબલ સિમ્પલ કેબલ ઓપરેટર કેબલ નાખવા ના દે તો ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ ઇટ્સ અ ચેલેન્જ એટલે એ રીતે આઈ કેન ગો ફોર અવર્સ ટોકિંગ અબાઉટ ઓલ ધ ચેલેન્જીસ પણ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ બેઝિકલી ફંડામેન્ટલ લેવલ પર મારે તમને એટલું જ કહેવું છે કે તમે કંઈ બી કરશો તો તમારામાં એક તો ધગસ હોવી જોઈએ. ધગસ ક્યારે હશે જ્યારે તમને કામ કરે છે ગમે છે કરવાનું એટલે સેકન્ડ હસબન્ડને લો યા મમ્મી પપ્પાને લો સસરાને લો યુઅર મોટિવેશન યોર મોરલ સપોર્ટ ઇઝ રિક્વાયર્ડ. આજે હું બી જે બી છું બિકોઝ ઓફ ધ સપોર્ટ ઓફ માય પેરેન્ટ્સ દે હેવ ઓલવેઝ સપોર્ટેડ મી એન્ડ ઓલવેઝ આપણે પ્રોત્સાહન વધાવ્યું છે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે બેઝિક ફંડામેન્ટલ લેવલ કહ્યું કે અગર તમે તમારું તન મન ને ધને કામમાં આપશો એ સોકોલ્ડ ચેલેન્જમાં આપશો યા સોકોલ્ડ તકલીફમાં આપશો તો યુ આર બાઉન્ડ ટુ સક્સીડ. અને મારે બીજો એક પોઈન્ટ ખાસ કહેવો છે કે આપણે બધા ફેલિયર એટલે હારથી ગભરાઈએ છીએ અરે સક્સેસફુલ નહીં થઈશું તો હારશું તો મારે હંમેશા કેવું છે કે જુઓ જ્યાં સુધી તમે હારશો નહીં મોટા વડીલો ડાયલોગ મારે છે ને પડ્યા પણ પડશો નહીં તો શીખશો નહીં ત્યાં સુધી આપણે એટલે એ એક ચીજ યાદ રાખજો કે હારથી ડરતા નહીં અને હાર એક ખાતર છે સક્સેસનું. મારું એવું માનવું છે કે જ્યાં સુધી હું હું હારીશ હું ફેલ થઈશ તો એક મારું ખાતર છે એનાથી હું સક્સેસફુલ મળશે મને એટલે મારે ખાસ એ પોઈન્ટ કરવી છે. અને એનાથી મને એક નાનો જોક યાદ આવ્યો કે એક સરસ જોક છે કે એક આવી રીતે જ કોન્ફરન્સ સભા હતી અને એમાં વાત થતી હતી તો વાત થઈ કે ભાઈ એક માણસને પૂછ્યું સક્સેસફુલ માણસને કે ભાઈ તમે આટલા સક્સેસફુલ કેમ છો તો બોલે કે જસ્ટ વન વર્ડ અરે જસ્ટ ટુ વર્ડ્સ તો કે શું વર્ડ વોટ ટુ વર્ડ્સ તો કે રાઈટ ડિસિશન્સ મેં સાચા ડિસિઝન લીધા એટલે હું સક્સેસફુલ રહ્યો. તો કોઈ કે બીજાએ પૂછ્યું કે તમે આ સાચા ડિસિઝન કેવી રીતે લીધા તો કે જસ્ટ વન વર્ડ તો કે શું તો કે એક્સપિરિયન્સ તો પેલા કહ્યું કે પણ તમને એક્સપિરિયન્સ કેવી રીતે થયો તો કે જસ્ટ ટુ વર્ડ્સ તો કે શું તો કે રોંગ ડિસિશન્સ મેં ખોટા ડિસિશન્સ લીધા. એટલે વોટ આઈ વોન્ટ ટુ સે કે આપણે ખોટા ડિસિઝન લો સાચા ખોટાની ચિંતા ના કરો કોઈક વાર સાચા બી થશે ને કોઈક વાર ખોટા બી થશે. એવરી ટાઈમ ધોની જીતતો નથી એવરી ટાઈમ ધોની બેટિંગ કરતો નથી આ સચિન તેંડુલકર બી 0 માં આઉટ થાય છે પણ એ સચિન તેંડુલકર છે ને ધોની છે. ટેક રોંગ ડિસિઝન્સ બટ ટેક ડિસિઝન્સ કારણ કે એના એક્સપિરિયન્સથી તમે રાઈટ ડિસિઝન્સ લઈ શકવાના છો. યુ ગેટિંગ માય પોઈન્ટ સેમ લાઈક સ્વિમિંગ જ્યાં સુધી તમે પાણીમાં પડીને સ્વિમિંગ નહીં કરશો ત્યાં સુધી તમે અહીંયા આમ કરશો ને બુક વાંચશો સ્વિમિંગ આવડવાનું નથી. સો પ્લીઝ બી કોન્ફિડન્ટ and take take right decisions or take any decisions and slowly you are going to be successful. Thank you. खूब सरस बेसिक नॉलेज ने रुजाने बात करी अने रुजान ना फैमिली नी जे रचना छे ने बेनो इनु टर्नओवर 500 करोड़ रुपया नु छे अने एमनी अमदावाद कलोल अने उत्तरांचल में एटली मोटी फैक्टरी छे के बात न पूछो।